મહેસાણા શહેર ખાતે ગેરકાયદેસરના ગાંજા તથા ચરસ સાથે બે ઇસમોને ઝડપી પાડતી મહેસાણા એસઓજી પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અચલ ત્યાગી દ્વારા મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ એટીએસ ચાર્ટર લગત અસરકારક કામગીરી કરવા આપવામાં આવેલ સૂચના અનુસાર મહેસાણા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એયુ રોઝા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનપી પરમાર તેમજ એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા મહેસાણા શહેર વિસ્તારમાં એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા સારું પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજસિંહ તથા હિતેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેસાણાના લાખવડી ભાગોળ ભોયરાવાસ રાવણવાસ રહેતા રાવણ મનુભાઈ હીરાભાઈ પોતાના મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી મળેલ બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ એસઓજી મહેસાણા સ્ટાફના માણસો તેમજ સરકારી પંચો સાથે તપાસ કરતા રાવણ મનુભાઈ હીરાભાઈ તથા રાવણ ગણેશભાઈ મનુભાઈ બંને ઇસમો પાસેથી થેલાઓમાં ભરેલ ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવેલ જે ગાંજાનું કુલ વજન 1 કિલો 400 ગ્રામ જેની કિંમત રૂપિયા 14,000 તથા ચરસ 56 ગ્રામ જેની કિંમત રૂપિયા 8,400 મળીને કુલ રૂપિયા 22,400 તથા એક ડિજિટલ વજન કાંટો તથા બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 32,900ના મુદ્દામાલ સાથે સદર બંને ઇસમોને ઝડપી લઈને એફએસએલ અધિકારી મહેસાણાની હાજરીમાં જરૂરી કાર્યવાહી કરી હતી અને આ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો વિસનગરનો ઇલિયાસભાઈ ઇકબાલભાઈ નામનો ઇસમ આપી ગયેલ હોય જેથી તમામ ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C, 20B અને 29 મુજબનો ગુનો વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટ્રેશન કરાવી આ બંને ઇસમો મહેસાણા શહેર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ડીપી ન્યૂઝ, મહેસાણા.